નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી કવિતા 2 આજની ઘડી રળિયામણી મારી નોટબુકમાં તેનું સ્વાધ્યાય લખીશું. કવિતા 2 આજની ઘડી રળિયામણી ભક્તિગીત, એના કવિ છે નરસિંહ મહેતા. પ્રશ્ન 1. આજની ઘડી રળિયામણી કાવ્યના કવિ ખાલી જગ્યા છે? જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન 2. આ કાવ્ય કયા પ્રકારનું છે? જવાબ આવશે બી, ભક્તિગીત. પ્રશ્ન 3. ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? જવાબ, ગોપીના ઘરે આજ વહલાજી એટલે કે શ્રીકૃષ્ણ પધારવાના છે એવા શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. પ્રશ્ન 4. અહીં વાહલોજી શબ્દ ખાલી જગ્યા માટે વપરાયો છે? જવાબ, શ્રી કૃષ્ણ. પ્રશ્ન 5. વધામણીનો અર્થ આપો. જવાબ, વધામણીનો અર્થ શુભેચ્છા અથવા શુભકામના. પ્રશ્ન 6. ગોપી કઈ ઘડીને રળિયામણી કહે છે? ગોપી આજની વાલાજીના આવવાની ઘડીને રળિયામણી કહે છે. પ્રશ્ન 7. વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? જવાબ, વાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન 8. કવિ વાંસ વઢાવવાનું શા માટે કહે છે? જવાબ, શ્રી કૃષ્ણ માટે મંડપ બનાવવા કવિ વાંસ વઢાવવાનું કહે છે. 9. ગોપી ખાલી જગ્યા વાંસનો ઉપયોગ કરવાનું કહે છે? જવાબમાં લીલા સૂકા. પ્રશ્ન 10. તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? જવાબ, તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરના વૃક્ષના પાંદડા હોય છે. પ્રશ્ન 11. ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ? જવાબ આવશે ડી, ભગવાનના પગ પખાડવા. પ્રશ્ન નંબર 12. સખી સાના નીરથી પ્રભુના પગ ધોશે? જવાબ, સખી ગંગા જમનાના નીરથી પ્રભુના પગ ધોશે. પ્રશ્ન 13. આખું વાતાવરણ કેવું બની રહ્યું છે? જવાબ, આખું વાતાવરણ રળિયામણું બની રહ્યું છે. પ્રશ્ન નંબર 14. આ કાવ્યમાં સખી પ્રભુના આગમનની કેવી કેવી તૈયારીઓ કરવાનું કહે છે વિસ્તારથી? જવાબ, આજની ઘડી રળિયામણી કાવ્યમાં સખી પ્રભુના આગમનના સમાચાર મળતા તેમના સ્વાગત માટે લીલા સૂકા વાંસ વઢાવવાનું, રૂડા મંડપ રચવાનું, બારણે આસોપાલવ, આંબા અને નાળિયેરના પાનના તોરણ બંધાવવાનું, આંગણે મોતી વડે સાથિયા પુરાવવાનું, ગંગા જમનાના પવિત્ર જળ વડે શ્રીકૃષ્ણના પગ ધોવાનું, તેમજ શ્રીકૃષ્ણ આવે ત્યારે મંગળ ગીતો ગાવા જેવી તૈયારીઓ કરવાનું કહે છે. પ્રશ્ન 15. આજની ઘડી રળિયામણી કાવ્યમાં પૂરેપૂરો એટલે? જવાબ આવશે સી, આખે આખો. પ્રશ્ન નંબર 16. સખી સાનાથી ચોક પૂરશે? જવાબ આવશે બી, મોતી. પ્રશ્ન 17. સૌભાગ્યવતી સ્ત્રી માટે આજની ઘડી રળિયામણીમાં ખાલી જગ્યા શબ્દ પ્રયોજાયો છે? ખાલી જગ્યામાં આવશે સોહાગણ. પ્રશ્ન 18. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સખી આજની ઘડી રળિયામણી મારો વાહલોજી આવ્યાની વધામણી જીરે. સખી આજની ઘડી રળિયામણી સખી આલા લીલા વાંસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે. સખી આજની ઘડી રળિયામણી. પ્રશ્ન નંબર 19. અહીં નરસૈયાનો સ્વામી એટલે?
जवाब आवशे बी श्री कृष्ण। प्रश्न नंबर 20, गोपी ने सौथी वधारे कोण वहालू छे? जवाब, गोपी ने सौथी वधारे वहालू श्री कृष्ण छे। प्रश्न 21, तमे तमारा घर ने कोई खास रीते क्यारे क्यारे शणगारो छो केवी रीते? जवाब, अमे अमारा घर ने खास रीते दिवाळी के लग्न प्रसंगना टाणे शणगारीए छीए। दिवाळी मां घर ने रंगरोगान करावीए छीए, आंगणा मां रंगोथी पूरीए छीए, घर आगळ दीवा प्रगटावीए छीए, बारणे आसोपालवना तोरण बांधीने घर ने शणगारीए छीए, लग्न प्रसंगे पण घर ने सजावीए छीए, रोशनी करीए छीए, साथिया पूरीए छीए। प्रश्न नंबर 22, तमारा घरे कोई मेहमान आवे ए पहला तमे कई कई तैयारीओ करो छो? जवाब, अमारा घरे कोई मेहमान आवे ए पहला अमे घरने व्यवस्थित साफ करीए छीए, फर्निचर व्यवस्थित गोठवीए छीए, जो मेहमान जमवाना होय तो रसोई अंगे पहलेथी विचारी राखीए छीए, तेमने सारी रीते साचवी शकीए ते माटे बधी ज जरूरी तैयारीओ पहलेथी ज करीए छीए। प्रश्न नंबर 23, नीचेना शब्दोना बब्बे समानार्थी शब्दों आपो। पहलू अति, तो एनो जवाब छे वधु अने घणू। बीजू नीर, पाणी अने जळ। त्रीजू चरण, जवाब पग पाद। चौथू सखी, जवाब छे सहेली बहनपणी। पांच मंगल, जवाब छे शुभ पवित्र। छठू घड़ी, एनो जवाब छे पळ समय। सातमू रळियामणी, तो सुंदर अने मनोहर। आठमू बार, एटले के दरवाजो अने बारणू। प्रश्न नंबर 24, विरुद्धार्थी शब्द आपो। पहलू लीलू, तो सूकू। बीजू अति, तो अल्प। त्रीजू वहलू, तो दवलू। चौथू मंगल, तो अमंगल। पांचमू सोहागण, तो विधवा। छठ्ठू रचवू, तो तोड़वू। सातमू स्वामी, तो दास। अने आठमू आववू, तो जवू। प्रश्न नंबर 25, शब्द समूह माटे एक शब्द आपो। पहलू मंगल दर्शावती आकृति, तो जवाब छे साथियो। बीजू जेनो पति जीवित होय तेवी स्त्री, तो जवाब आवशे सोहागण। त्रीजू थोड़ा सूका थोड़ा लीला, तो आला लीला। चौथू त्रण जातना पाननु तोरण, तो आवशे तरिया तोरण। पांचमू उमंग मा ठाठ थी धीमे धीमे चालवू, जवाब आवशे मलपतू। प्रश्न नंबर 26, रूढ़ी प्रयोगोना अर्थ आपी वाक्य प्रयोग करो। पहलू चरण पखाड़वा, तो जवाब आवशे चरण धोवानी विधि। तेनु वाक्य आवशे मैं मारा गुरुजीना चरण पखाड़वानी विधि करी। बीजू चोक पूरवा, तो साथिया पूरवा। एनु वाक्य मंगल प्रसंगोमा चोक पूरवामा आवे छे। प्रश्न नंबर 27, नीचेना शब्दोने शब्दकोषना क्रममां गोठवीने लखो। सखी रळियामणी वालाजी वांस अने घड़ी, तो जवाब आवशे घड़ी रळियामणी वांस वालाजी अने सखी। प्रश्न नंबर 28, साचा शब्द नीचे लीटी दोरो। सखी अने सखी, तो पहलू छे ए साचो जवाब छे। बीजू पैसा अने पैसा, तो साचो जवाब आवशे
पहलू पैसा, त्रीजू सावरणी अने सावरणी। तो साचो जवाब आवशे बीजू छे ए सावरणी। चौथू शनिवार अने शनिवार। तो जे पहलू छे ए साचो जवाब छे शनिवार। पांचमू साथियों अने साथियों। तो जे बीजो छे ए साचो जवाब छे साथियों। प्रश्न नंबर 29, आपेला वाक्यमांथी विशेषण शोधीने लखो। पहलू सखी आजनी घड़ी रड़ियामणी, तो विशेषण छे रड़ियामणी। बीजू सखी आला लीला वांस वढ़ाविए, तो विशेषण छे आला लीला। त्रीजू सहु सखीओ मळीने आविए, तो जवाब छे सहु। चौथू अति मीठड़ा थकी थाय मीठड़ो, तो विशेषण आवशे अति। प्रश्न नंबर 30, कौंसमांथी योग्य शब्द पसंद करीने खाली जग्या पूरो। खाली जग्या बंद करो नहींतर पाणी वही जसे, तो जवाब आवशे नळ। बीजू आजे कयो खाली जग्या छे, सोम के मंगळ, तो जवाब आवशे वार। त्रीजू कबूतर खाली जग्या पण खाय छे, जवाब आवशे झार। चौथू सवारे वहला उठवाथी खाली जग्या आवे छे, जवाब आवशे आळस। पांचमू बागमां खाली जग्या काम करे छे, जवाब आवशे माळी। छठू तमे कोने खाली जग्या गया हता, जवाब आवशे मळवा। प्रश्न नंबर 31, वर्ण साम्य धरावता शब्दोना अर्थ भेद समझी वाक्य प्रयोग करो। पहलू माळो अने मारो, तो वाक्य चकलीए माळो बांध्यो छे। बीजू मारो भाई खूब ज होशियार छे। बीजू संभारवू अने संभाळवू, माँ दीकराने संभारे एटले के याद करे छे, अने माँ दीकरानी संभाळ एटले के काळजी ले। त्रीजू कमर अने कमळ, आपणे आपणी कमर सीधी राखीने चालवू जोईए। सरोवरमां कमळना फूल खीलिया छे। चौथू गाळ अने गाल, गाळ एटले के अपशब्द बोलवा खराब आदत छे, अने नाना बाळकना गाल खूब ज कोमळ होय छे। पांच राड अने राळ, तो शाळामां मोટેથી રાડો પાડીને બોલાય નહીં, અને રાળનો મલમ ઘા પર લગાવાય છે। પ્રશ્ન નંબર 32, કાવ્યના 5 પ્રકારોના નામ આપો। જવાબ કાવ્યના 5 પ્રકારો, પહેલું ભક્તિગીત, બીજું પ્રકૃતિ ગીત, ત્રીજું લોકગીત, ચોથું ઉર્મિ ગીત, પાંચમું સોનેટ વગેરે। પ્રશ્ન નંબર 33, બે પ્રાચીન કવિ અને બે અર્વાચીન કવિઓના નામ આપો। તો જવાબ પ્રાચીન કવિ, પહેલું નરસિંહ મહેતા, બીજું મીરાબાઈ। અર્વાચીન કવિ, પહેલું ઉમાશંકર જોશી અને બીજું ધ્રુવ ભટ્ટ। થેન્ક યુ।